રાજકોટ આત્મીય યુનિવર્સિટી દ્વારા અન્વેષના હેકેથોન બે નો કાર્યક્રમ યોજાયો હતો આ વર્ષે અન્વેષના તરીકે આયોજિત કરવામાં આવ્યું છે આ ઇવેન્ટ છત્રીસ કલાકનો લાંબો લાંબુ ઇવેન્ટ છે અલગ અલગ પ્રોબ્લેમ ઉપર સ્ટુડન્ટ ગ્રુપ બનાવીને વેબ એપ્લિકેશન અને એપ બનાવે છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એટલો છે કે જે નેશનલ લેવલની હેકેથોન એસઆઈએચ આવે છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન જેમાં વિદ્યાર્થીનું પ્રદર્શન ખૂબ જ સારું થાય એ જ ઉદ્દેશ્ય સાથે આ હેકેથોન આયોજિત કરી છે આ હેકેથોનમાં ગુજરાતના જ નહીં પણ અલગ અલગ રાજ્યના સ્ટુડન્ટે પણ પાર્ટિસિપેટ કર્યું છે અને અલગ અલગ કોલેજના વિદ્યાર્થીઓએ પણ રજીસ્ટ્રેશન કરાવ્યું છે હેકેથોનમાં છસો પ્લસ વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું છે એક હજાર ઉપર ટીમ રજીસ્ટર થઈ છે મારું નામ ડૉક્ટર આશીષ કોઠારી હું અહીંયા ડાયરેક્ટર સેન્ટર ફોર રિસર્ચ ઇનોવેશન અને ટ્રાન્સલેશન ચૂ તરીકે સેવારત છું અહીંયા આપણે જે આજે જે ઇવેન્ટ છે એ છત્રીસ કલાકની નોન સ્ટોપ હેકેથોન નામની ઇવેન્ટ છે એનું નામ અન્વેન્શના ધ હેકેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર છે આ નેશનલ લેવલની ઇવેન્ટ છે કે જેમાં સાઠ જેટલી નેશનલ અને ઇન્ટરનેશનલ કંપનીઓ કે જેમણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ અને એન્વાયરમેન્ટને ઉપ જરૂરી હોય અને ઉપયોગી થાય એવા પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ આપ્યા છે અને એ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ્સ ઉપર અત્યારે બાળકો કન્ટિન્યુઅસ કામ કરી રહ્યા છે અને એ છત્રીસ કલાક સુધી કન્ટિન્યુઅસ કામ કરશે આજે સવારથી લઈને કાલે રાત સુધી આ જે સાઠ જેટલા પ્રોબ્લેમ્સ આવ્યા છે એ બધા એવા પ્રોબ્લેમ્સ છે કે જનરલી એ સોસાયટીને લગતા હોય જે સસ્ટેનેબિલિટીને લગતા હોય અને અત્યારના જે સોસાયટીમાં પ્રશ્નો છે એને ટેકનોલોજીકલ આસ્પેક્ટથી કેવી રીતે સોલ્વ કરવા એને કેવી રીતે ટેકલ કરવા અને જે રૂટીન બધાને ઉપયોગી થાય બધાની સહેલાઈ પડે એવી લાઇફસ્ટાઈલ કેવી રીતે જીવી શકાય એવા જ ટાઈપના સોલ્યુશન્સ અહીંયા સ્ટુડન્ટ્સ પ્રિપેર કરે છે અહીંયા આપણે જો સંખ્યાની વાત કરીએ તો લગભગ છસો જેટલા પાર્ટિસિપન્ટ્સ અહીંયા પૂરા ઇન્ડિયામાંથી આવેલા છે બોમ્બેથી રાજસ્થાનથી કર્ણાટકથી અને ગુજરાતમાં જુદી જુદી જગ્યાએથી જુદી જુદી યુનિવર્સિટીમાંથી ટોટલ છસો જેટલા પાર્ટિસિપન્ટસ છે કે જે જુદી જુદી વીસ કરતાં પણ વધારે યુનિવર્સિટી અને કોલેજમાંથી અહીંયા આવ્યા છે અને જે કંઈ પણ આ જનરલી આ જે હેકેથોન નામની ઇવેન્ટ છે એ ની શરૂઆત લગભગ લગભગ પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબ બન્યા એ પછી સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની શરૂઆત આપણે ઇન્ડિયામાં થઈ અને ત્યારથી લઈને આત્મીય યુનિવર્સિટીનો એ પ્રયાસ રહ્યો છે કે દર વખતે ગવર્મેન્ટની સાથે સાથે રહી અને એવા જ પ્રોગ્રામ કરવા કે જેનાથી વિદ્યાર્થીઓનો કૌશલ્યનો વિકાસ થાય સ્કિલ ડેવલપ થાય એવા જ પ્રોગ એવા જ કરવો એટલે આ છત્રીસ કલાકની ઇવેન્ટમાં જો સ્ટુડન્ટ પાર્ટિસિપેટ કરે અને એનાથી એને વર્ક મળે રિયલ ટાઈમ પ્રોબ્લેમ આઇડેન્ટીફાઈ કરેલો પ્રોબ્લેમને કેવી રીતે સોલ્વ કરવો ટેકનોલોજીના જુદા જુદા પાસાઓ કેવી રીતે ઉપયોગ કરવા અને એવું સોલ્યુશન આપવું કે જેના જેનાથી સોસાયટીને એ ઉપયોગ થાય સોસાયટીના જે પ્રોબ્લેમ્સ છે એ ટેકલ થાય એવું એવી રીતે સ્ટુડન્ટ્સ બધા આ પ્રોબ્લેમ સોલ્વ કરતા હોય અને આત્મીય યુનિવર્સિટીનો હંમેશા એવો ઉદ્દેશ્ય રહ્યો છે કે જેટલા પણ આ પ્રોબ્લેમ્સ છે એ સોસાયટીને ઉપયોગી થાય નાના માણસથી લઈને મિડ મિડ લેવલના માણસ સુધી કે જે રૂટિનમાં કે જે ગવર્મેન્ટના પણ પ્રોબ્લેમ હોઈ શકે અને કોઈ ઇન્ડસ્ટ્રીના પણ પ્રોબ્લેમ હોઈ શકે અથવા તો રૂટિન સોસાયટીના પણ પ્રોબ્લેમ હોઈ શકે એ પ્રોબ્લેમને આઈડેન્ટીફાઈ કરીને એનું સોલ્યુશન્સ આપણે સ્ટુડન્ટ્સ પાસેથી લેવાની અત્યારે કરીએ છીએ અને સ્ટુડન્ટ બધા જ પાર્ટિસિપેન્ટ જેટલા સ્ટુડન્ટ છે એ પણ બધા લોકો અત્યારે ખંતથી છત્રીસ કલાક સુધી એ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટ્રાય કરશે આ અનવેન્શના ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર ઇવેન્ટ સ્પેસિફિકલી અમારા માટે એટલે ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને કારણ કે એન્જિનિયરિંગ રાજકોટમાં એવી અમારી કોલેજ છે એન્જિનિયરિંગ ક્ષેત્રે કે જે બે હજારમાં શરૂ થઈ અને આજે બે હજાર ચોવીસ એટલે પચીસમું વર્ષ છે એટલે સિલ્વર જ્યુબલી પણ આત્મીય ઇન્સ્ટિટ્યૂટ જે એન્જિનિયરિંગ પ્રોગ્રામ છે એને સિલ્વર જ્યુબલી ફંક્શનની ઉજવણી તરીકે પણ આ હેકેથોન કરે છે અને આ હેકેથોન સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું એક ઇન્ટરનલ હેકેથોન પણ છે કે આમાંથી પચાસેક ટીમ સેન્ટ્રલ લેવલનું જે હેકેથોન થશે એમાં આગળ જશે અને પોતાનું કૌશલ્ય ત્યાં પણ દેખાશે નેશનલ લેવલ ઉપર પણ દેખાડશે જનરલી જ્યારથી અહીંયા આત્મીયમાં પણ આપણે જે હેકેથોન છે એ લગભગ છેલ્લા પાંચેક વર્ષથી કરતા આવ્યા છીએ છેલ્લી ત્રણ હેકેથોન આપણે છત્રીસ છત્રીસ કલાકની કરી અને એમાં ત્યાગસ્વામીજીનો જે અમારા પ્રેસિડેન્ટ છે એમનો હેતુ હંમેશા એવો રહેતો હોય કે આપણે એવી ઇવેન્ટ્સ કરીએ કે આપણે એવા પ્રોગ્રામ્સ કરીએ કે જે સોસાયટી માટે ઉપયોગી થતાં હોય પેરેલલ એની પેરેલલ સ્ટુડન્ટને બેનિફિટ જેટલા પણ પાર્ટિસિપન્ટ સ્ટુડન્ટ છે એ બધાને પાર્ટિસિપેશન થાય અને એનો બેનિફિટ એ મળે કે એના સ્કિલ એનામાં સ્કિલ ડેવલપ થાય રિયલ ટાઈમ પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરીને એને સોલ્યુશન શું કરવું એના માટે કેટલા કેટલા પોસિબલ વેઝ છે એ આઇડેન્ટિફાઈ થાય અને આટલા બધા ગ્રુપમાં કામ કરતા હોય તો ટીમવર્ક પણ ડેવલપ થાય ટાઈમ મેનેજમેન્ટની સ્કિલ પણ ડેવલપ થાય અને બીજું કે બીજા લોકો પણ કોઈ પ્રોબ્લેમ સોલ્વ કરે છે તો એના ઉપરથી એક ટીમને એટલે કે એક સ્ટુડન્ટને પણ આઈડિયા આવે કે આ પણ એક મેથડ છે કે જેનાથી પ્રોબ્લેમ સોલ્વ કરી શકાય એટલે આ એક એવું છત્રીસ કલાકનું બકેટ કહેવાય કે જેમાં સ્ટુડન્ટ જો ત્રણ ચાર મહિનામાં જે ન શીખી શકે યા છત્રીસ કલાકમાં લાઈવ જેમ ફિલ્ડમાં શીખી શકે એવી જ રીતે આ છત્રીસ કલાકની અંદર શીખી શકે તો ખાસ આ બધા જ સ્ટુડન્ટ પાર્ટિસિપેન્ટ્સ અને આત્મીય યુનિવર્સિટીનો ત્યાગોલ્લભ સ્વામીજીનો હંમેશા એવો ઉદ્દેશ્ય રહ્યો છે કે જે એમના ગુરુ એટલે હરિપ્રસાદ સ્વામીજી મહારાજ છે એમણે જે ઉદ્દેશ્યથી આ યુનિવર્સિટી અથવા કેમ્પસની શરૂઆત કરી હતી કે બાળકોને સ્કિલ મળે અને સ્કિલફુલ બાળક સોસાયટીમાં જઈ અને સોસાયટીને ઉપયોગી બને એવા સોલ્યુશન્સ આપે સોસાયટીના પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કરીને એના સોલ્યુશન આપે તો એ દિશામાં જ આ હેકેથોન છે અને આ હેકેથોન આગળ જતાં આ જ હેકેથોનમાંથી સ્ટુડન્ટ્સ પ્રોબ્લેમ સોલ્વ કરી અને આગળ જતાં એ પણ સારો એન્ટરપ્રિનોર બને બીજાને જોબ આપનારો બને અને યુનિકોર્ન સ્ટાર્ટઅપ પણ બને એવી ત્યાં સ્વામીજીના પણ આશીર્વાદ છે અને આત્મીય યુનિવર્સિટી તરફથી બધાને એવી જ શુભેચ્છા છે થેન્ક યુ મારું નામ પાટણિયા મિહિર ભાવેશભાઈ છે હું આત્મીય યુનિવર્સિટીમાં બીટેક આઈટીનો વિદ્યાર્થી છું અત્યારે તમે જે પાછળ જોઈ રહ્યા છો તે આત્મીય યુનિવર્સિટીમાં અન્વેષના હેકેથોન બે હજાર ચોવીસ છે આત્મીય યુનિવર્સિટીમાં આ હેકેથોન વારંવાર થાય છે અને આ વર્ષે અન્વેષના તરીકે આયોજિત કરવામાં આવ્યું છે આ છત્રીસ કલાકનો લાંબો હેકેથોન ઇવેન્ટ છે જેમાં અલગ અલગ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ ઉપર અલગ અલગ વિદ્યાર્થીઓ ટીમઅપ કરી અને વેબ એપ્લિકેશન અથવા તો એપ બનાવે છે આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય એક જ છે કે તમે આગળ જઈ અને નેશનલ લેવલની હેકેથોન જે એસઆઈએચ આવે છે સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન એમાં તમારું પ્રદર્શન ખૂબ જ સારું થાય અને તમને ખૂબ જ સારી રીતે આગળ જ વસ્તુને એક્સપ્લોર કરવાનો મોકો મળે એ જ ઉદ્દેશ્ય સાથે આત્મીય યુનિવર્સિટી આ હેકેથોન આયોજિત કરેલી છે આ હેકેથોનમાં ઘણી બધા ઘણા બધા લોકોએ ગુજરાત બહારના પણ લોકોએ રજીસ્ટ્રેશન કરાવેલું છે રાજકોટની પણ અલગ અલગ કોલેજોના વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવેલું છે અને આત્મીય યુનિવર્સિટીના તો નેવ ટકા ઉપર વિદ્યાર્થીઓએ આમાં ભાગ લઈ અને આત્મીય યુનિવર્સિટીને સારું એવું ઉદ્દેશ ઓલું કામ આપ્યું છે એપ્રોક્સિમેટલી તો તમે જોવા જાઓ તો સિક્સ હન્ડ્રેડ પ્લસ વિદ્યાર્થીઓ એમાં ભાગ લીધો છે અને વન સેવન્ટી પ્લસ ટીમ્સ રજીસ્ટર્ડ થઈ છે એ આ આ એક હેકેથોન છે ને એ તમે પહેલો પગલું તરીકે લઈ શકો તમારા ઇન્ડસ્ટ્રી એક્સપિરિયન્સ માટે થિયરી અને પ્રેક્ટિકલ તો બધું કોલેજમાં તમને ટીચર્સ લોકો શીખવાડતા હોય પણ કોલેજ જ્યારે આવી એક ઇવેન્ટ કાં તો કોમ્પિટિશન ઓર્ગેનાઇઝ કરે ને એનાથી સ્ટુડન્ટને આગળ જતાં ઘણો બધો ફાયદો થાય સ્ટુડન્ટનું ક્રિએટિવ માઇન્ડ અને આગળ જતાં એ લોકોને કઈ રીતે જે કામ કરવાનું છે ઇન્ડસ્ટ્રી લેવલનું એ આનાથી જ એ લોકોને વધારે પડતી ખબર પડે અને જે ઇન્ડસ્ટ્રી લેવલની કોમ્પિટિટિવનેસ છે અત્યારે રિસેસન ચાલે છે છે ને એવું બધું ચાલે તો આ બધી ઇવેન્ટ્સ થકી એ વસ્તુને તમે કંકર કરી શકો શકો અને આગળ વધી મારું નામ ખુશી શુક્લા છે હું થર્ડ યર બીટેક કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ આત્મી યુનિવર્સિટીમાં ભણું છું તો આજે આપણે આત્મી યુનિવર્સિટીમાં છે જેમાં થર્ટી સિક્સ આર્સની નોનસ્ટોપ એકાથોન ઇવેન્ટ ચાલે છે જેમાં સવારથી ઇનોગ્રલ સેશન પછી અમે છે અહીંયા અરાઉન્ડ સિક્સટી પ્રોબ્લેમ્સ વધુ પ્રોબ્લેમ્સ જે રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ છે એ છે જે અમારે વિથ કોડિંગ લેંગ્વેજ બેરિયર નથી તમારે પાઇથોન એ ટીએમએલ સીએસએસ જ સ્ક્રીપ પીએચપી જેમાં કરવું એમાં તમે કરી શકો છો અને રિયલ લાઈફ પ્રોબ્લેમ આફ્ટર થર્ટી સિક્સ આર્સ તમારે એપ્લિકેશન ફોર્મમાં કે વેબ એપ્લિકેશન કે હાર્ડવેર ફોર્મમાં જે રીતે તમે હેલ્પફુલ થાય પબ્લિકને એ દેખાડવાનું છે જેમાં ટુ રાઉન્ડ્સ ઓફ જ્યુરી હોય છે સો ટોટલ વન સેવન્ટી ફાઇવ ટીમ્સે પાર્ટિસિપેટ કર્યું છે એન્ડ મોર દેન ફોર્ટી પર્સન્ટ બહારથી લોકો જોડાયા છે જેમ કે દર્શન યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી વીવીપી એન્ડ ઇવન ફ્રોમ બોમ્બે યુનિવર્સિટીઝથી બી લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને ખૂબ જ સારી વ્યવસ્થા આપી છે અરાઉન્ડ સેવન હન્ડ્રેડ નાઇન્ટી ફાઇવ સ્ટુડન્ટ્સે પણ પાર્ટિસિપેટ લીધો છે હેકાથોન એક એવી વસ્તુ છે જેનાથી તમે રિયલ લાઈફ પ્રોબ્લમ્સ છે જેમાં તમે તમારું મગજ ચલાવીને તમારા રીતે તમારા પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એનું સોલ્યુશન આપો છો એટલે જે અત્યારે જેમ કે એઆઈનું જનરેશન ચાલે છે તો તમે કેવી રીતે ઓનલાઇન થ્રુ એન એપ્લિકેશન કે વેબ એપ્લિકેશન તમે યુઝર અને એ લોકોને હેલ્પફુલ થાય એવું કરો છો સો એના માટે હેકાથોન કરવામાં આવી છે અને ઘણી બધી ફેસિલિટીઝ બી આત્મ યુનિવર્સિટી આપે છે ટોટલ સેવન હંડ્રેડ નાઇન્ટી ફાઇવ સ્ટુડન્ટ્સે પાર્ટિસિપેટ કર્યું છે અને વન સેવન્ટી ફાઇવ ટીમ્સમાં ડિવાઇડેડ છે મેક્સિમમ ચાર મેમ્બર્સની ટીમ હોઈ શકે છે ઇવન એક મેમ્બર બી પાર્ટિસિપેટ કરી શકે છે